પ્રગતિશીલ દેશના પ્રગતિશીલ નાગરિક એટલે આપણા કેતનભાઈ પૂનમભાઈ પટેલ, જે આણંદ જિલ્લાના ભાલેજ ગામના વતની છે. ઉદ્યમે નહિ સિદ્ધ્યંતિ કાર્યારેરી ન મનોરથી, નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મૃખે મૃગા. જે પ્રયત્ન કરે છે તેને સફળતા જરૂર મળે છે. સિંહને પણ શિકાર કરવા માટે પ્રયત્ન કરવા પડે છે. હરણનો શિકાર તેના મુખમાં સામેથી પ્રવેશ થતો નથી. આ પંક્તિઓને ચરિતાર્થ કરનાર છે આપણા કેતનભાઈ પટેલ. તેઓ છેલ્લા 7-8 વર્ષથી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. ખેડૂતો માટેનો આશીર્વાદ રૂપ પ્રોજેક્ટ એટલે આત્મા પ્રોજેક્ટ. સૌપ્રથમ આણંદ દ્વારા આયોજિત સોખડા ખાતે આ પ્રોજેક્ટની તાલીમ કેતનભાઈએ લીધી. ત્યારબાદ વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે 7 દિવસની દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિષય ઉપર તાલીમ મેળવી. જેમણે પોતાની ભૂમિની દરકરાર હોય તે જ સાચો ધરતીપુત્ર. સતત રાસાયણિક ખાતરોથી કેતનભાઈની જમીન અને પાક બંને બગડતા. તેઓ વિચારતા કે હું મારી ખેતી અને જમીન બચાવવા માટે શું કરું. તેમને જવાબ મળ્યો, પ્રાકૃતિક ખેતી. આ તાલીમ બાદ તેમણે પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા તેમણે આત્મા પ્રોજેક્ટમાં જોડાવાથી મળેલ હતી. હાલ તેઓ પ્રાકૃતિક કૃષિ આણંદ જિલ્લા સંયોજક તરીકે છેલ્લા 3 વર્ષથી સેવા આપી રહ્યા છે. કેતનભાઈ દેશના બધા ખેડૂતોને એક સંદેશ આપે છે કે બને ત્યાં સુધી આપ સૌ પ્રાકૃતિક ખેતી કરો. જો આખા ખેતરમાં ન થઈ શકે તો પોતાના 1 વીઘામાં પણ પ્રાકૃતિક ખેતી જરૂર કરો અને પોતાના પૂરતા ઘઉં, બાજરી, કઠોળ, શાકભાજી વાવો. તેનો ઉપયોગ પોતાના ખોરાકમાં કરવાથી કોઈને હોસ્પિટલનો ખર્ચ નહીં થાય. શરીર સ્વસ્થ રહેશે. શરીર સ્વસ્થ હશે તો તમે કોઈ પણ કાર્ય ખૂબ સરસ રીતે કરી શકશો. સૌ લોકોએ પણ પ્રાકૃતિક ખેતીની પેદાશવાળા અનાજ અને શાકભાજી વાવવાનો આગ્રહ રાખવો જોઈએ. તેના ફાયદા તો મળશે જ અને સાથે પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન પણ મળશે. તેથી વધારે ને વધારે ખેડૂતો પણ આ પ્રાકૃતિક ખેતી કરતા થશે. ખેડૂત પણ ધીમે ધીમે સમૃદ્ધ બનશે. જો ખેડૂત સમૃદ્ધ બનશે તો દેશ સમૃદ્ધ બનશે. તું ખેડૂત છે આ ભારત દેશનો. માટીમાંથી અન્ન પકવનાર તું ખેડૂત છે આ દેશનો. ટાઢ તાપ ના ગણતો પર સેવાના પાણી તું પાતો. કણમાંથી મણ કરીને સૌના પેટ છે તું ભરનારો. નમન ધરતી પુત્ર તને, તું છે અન્નદાતા ભારત દેશનો. તું ખેડૂત છે આ ભારત દેશનો. હવે આપણે જાણીએ કેતનભાઈના વિચાર. તેઓ પ્રાકૃતિક ખેતી વિશે શું કહે છે? આવો જાણીએ કેતનભાઈના વિચારોને. આજના સમયમાં રાસાયણ દ્વારા થતી ખેતી ની સામે પ્રાકૃતિક ખેતીની અસર કઈ રીતે વધુ અસરકારક બની ગઈ? રાસાયણિક કૃષિમાં એવું છે કે જે તમે કેમિકલ બધું હદળક પ્રમાણમાં નાખવામાં આવે છે, તેથી જમીન છે એ જીવંત રહી નથી, મરી મરણ પથારી આવી ગઈ છે. એટલે જે બેક્ટેરિયા જે જમીનના હતા, જે દાખલા તરીકે આપણા વડવાઓ પહેલાં છાણિયું ખાતર ભરતા હતા, એની જગ્યાએ અત્યારે પશુપાલન ઓછું હોવાથી છાણિયું ખાતર ભરાતું નથી. છાણિયું ખાતર જે અવેલેબલ હોવું જોઈએ છે નહીં, એના કારણે અત્યારે લોકો કેમિકલ ખેતી કરતા થયા છે. પણ કેમિકલ ખેતીમાં અત્યારે જોવા જઈએ તો યુરિયા, DAP, પોટાશ છે એના ભાવ એટલા બધા છે કે જેની આગળ પ્રાકૃતિક કૃષિમાં કંઈ પણ ખર્ચ કર્યા વગર પ્રાકૃતિક કૃષિ થઈ શકે. બીજું કે કેમિકલવાળો ખોરાક છે એમાં કોસ્ટ વધી જાય છે, અને બીજું કે માનવને પણ અસરકારક છે, મતલબ શરીરને અસરકારક થાય છે, જેથી માનવનું શરીર જલ્દી બગડે છે. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં ખોરાક સારો હોવાથી કોઈ પણ જાતનું દવાખાનું કે કંઈ પણ આવતું નથી, એટલે પ્રાકૃતિક કૃષિ કરવી જોઈએ. પ્રાકૃતિક કૃષિના ફાયદા બધા ઘણા બધા છે કે ગમે ત્યારે તમે પ્રાકૃતિક કૃષિનો ખોરાક છે એ લોંગ ટાઈમ સુધી રહી શકે છે. જ્યારે કેમિકલવાળો ખોરાક હોય કે શાકભાજી હોય તો એ લાંબો સમય સુધી ટકી શકતા નથી, કારણ કે પેસ્ટિસાઇડના અંદર પ્રમાણ હોવાથી એ પાક છે કે એ શાકભાજી છે તમે ઘરે પણ રાખશો તો રહેશે નહીં. એટલે પ્રાકૃતિક કૃષિનો જે શાકભાજી છે એ લોંગ ટાઈમ સુધી રહી શકે છે. સર, તમે
કે તમે પ્રાકૃતિક ખેતી દ્વારા લાભ જે થયા છે અને રાસાયણિક ખેતી દ્વારા જે નુકસાન થઈ રહ્યું છે તેના વિશે અમારા દર્શકોને શું કહેશો અને જે ખેડૂતો છે એમને તમે શું સંદેશો આપવા માંગશો? જનરલી બધા ખેડૂતોને એક સંદેશ કહેવા માંગુ કે પ્રાકૃતિક કૃષિ એકાદ વીઘું, બધા નહીં કહેતો હું, એક વીઘું જેટલું કરવું જોઈએ જેથી પોતાનો ખોરાક જે પણ ખાતા હોય, દાખલા તરીકે ઘઉં છે, ડાંગર છે કે બાજરી છે, ગમે તે શાકભાજી છે, એ જે ખોરાક ખાઈએ છીએ એ પ્રાકૃતિક ખોરાક, કૃષિનો જો ખોરાક ખાવામાં આવે તો કોઈને હોસ્પિટલ કે કંઈ જવાની જરૂર પડશે નહીં અને શરીર સ્વસ્થ રહેશે.